गुड मॉर्निंग बाळको, धोरण 3 विषय गणित गम्मत प्रकरण 14 भाग 3। तो बाळको, भाग 2 ની અંદર આપણે છેલ્લે પુસ્તકના સરવાળા વિશેનો અભ્યાસ કર્યો। હવે આજે આપણે સદ્યપુત્તિના સરવાળા વિશે અભ્યાસ કરીએ। હવે આપણે સદ્યપુત્તિના સરવાળા જોઈએ। તો રૂપિયા પૈસા 3 રૂપિયા અને 5 વત્તા 5 રૂપિયા ને 50 પૈસા। तो આપણે પહેલા એકમના સ્થાનથી ગણતરી કરીશું। તો 0 ના 0, 5 ના 5, હવે 3 ને 5 8, એટલે 8 રૂપિયા અને 50 પૈસા। 8 રૂપિયા અને 50 પૈસા, હવે 10 રૂપિયા 50 પૈસા વત્તા 15 રૂપિયા। 0 ના 0, 5 ના 5, ફરીથી 5 ના 5, 1 ને 1 2, जवाब शू मे 25 रूपया 50 पैसा, 25.50। हम 27 रूपया 50 पैसा वत्ता 9 रूपया 50 पैसा। 0 ना 0, 5 ने 5, 10 ની પડી 0, વધી આવી 1। હવે 9 ને 1 10, ને 10 ને 7 सत्तर, सत्तर नो सातड़ो, वधी आवी 1, 3, 2 ने 1 3, तो जवाब शू मळे छे 37 रूपया। हवे आगळ 32 रूपया 50 पैसा वत्ता 22 रूपया 50 पैसा। तो 0 ना 0, 5 ने 5, 5 ने 5, 10, 10 ની પડી 0, વધી આવી 1, 2 ને 2 4, 4 ને 1 5, અને 3 ને 2 5, તો જવાબ મળે છે 55 રૂપિયા। તો બાળકો, આ મેં જે તમને શીખવાડ્યા છે સરવાળા, એ તમે પણ ઘરે સદ્યપુત્તિમાં પ્રેક્ટિસ કરજો। બાળકો, હવે આપણે પુસ્તક તરફ ધ્યાન કરીએ। તો સરવાળા શીખી ગયા, હવે આવે છે બાદબાકી। તો અહીંયા બાદબાકી આપેલી છે, એને આપણે ગણતરી કરીએ। તો 25.50 ઓછા 11.50, એટલે કે 25 રૂપિયા 50 પૈસા ઓછા 11 રૂપિયા 50 પૈસા। તો આપણે એકમના સ્થાનથી એની બાદબાકી કરીએ છીએ। તો 0 માંથી 0 જશે તો 0 ના 0, 5 માંથી 5 જાય તો 0। હવે આપણે અહીંયા વચ્ચે પોઈન્ટ કરીશું, હવે 5 માંથી 1 જશે તો 4, અને 2 માંથી 1 જાય તો 1, તો 14 રૂપિયા। જવાબ શું મળે છે 14 રૂપિયા। બીજી રકમ જોઈએ તો 103.50 ઓછા 62.0, એટલે કે 103 રૂપિયા 50 પૈસા અને રૂપિયા 62। તો 0 માંથી 0 જાય તો 0, 5 ના 5 નીચે આવશે, અહીંયા આપણે વચ્ચે પોઈન્ટ કરીશું, 3 માંથી 2 જશે તો 1, હવે અહીંયા શું થયું 0 છે, હવે 0 માંથી તો 6 બાદ થાય નહીં, તો આપણે શું કરવાનું, દસકો લેવાનો, બાજુમાંથી દસકો લઈશું, તો અહીંયાથી ઓછો થશે તો અહીંયા 0 આવશે, અને અહીંયા આપણે 10 લખીશું, હવે 10 માંથી 6 જશે તો 4, અને આ 0 નીચે લખો, હવે 0 લખવું હોય તો લખી શકાય, ના લખવું હોય તો ચાલે। એટલે જવાબ શું મળે છે 41.50, એટલે કે 41 રૂપિયા અને 50 પૈસા। હવે 19.50 ઓછા 7, એટલે કે 19 રૂપિયા 50 પૈસા ઓછા 7 રૂપિયા। તો 0 ના 0, 5 ના 5 વચ્ચે આપણે પોઈન્ટ કરીશું, હવે 9 માંથી 7 બાદ કરો તો કેટલા બચશે 2, અને 1 ના આ 1 ક્યાં આવશે, નીચે આવશે, તો જવાબ શું મળે છે 12.50, એટલે કે 12 રૂપિયા અને 50 પૈસા। બાળકો, હવે આપણે સદ્યપુત્તિની બાદબાકી કરીએ। તો અહીંયા 8 રૂપિયા અને 50 પૈસા ઓછા 4 રૂપિયા અને 50 પૈસા। તો અહીંયા 0 ના 0, 5 માંથી 5 જાય તો 0, હવે 8 માંથી 4 જશે તો કેટલા બચશે બાળકો, તો 8 માંથી 4 જાય તો 4, તો જવાબ શું મળે છે 4 રૂપિયા। હવે આગળ 10 રૂપિયા અને 50 પૈસા ઓછા 2 રૂપિયા, અહીંયા 0 ના 0, 5 ના 5, હવે અહીંયા 0 છે,
जीरो माथी बे बाद थाय नहीं तो आपणे शुं करवानुं दसको लेवानो बाजूमांथी दसको लीधो एटले एमांथी ओछा थशे तो ते जीरो आवशे अने दसमांथी बे नी बात करो तो केटला बसे दसमांथी बे जशे तो आठ जीरो नीचे હવે આઠ રૂપિયા અને પચાસ પૈસા જવાબ શું મળે છે આઠ રૂપિયા અને પચાસ પૈસા હવે બેતાલીસ રૂપિયા ઓછા ત્રેવીસ રૂપિયા અને પચાસ પૈસા અહીંયા જીરો ના જીરો હવે અહીંયા જીરો છે અને પાંચ છે તો આપણે શું કરવાનું દસકો લેવાનો તો અહીંયા દસ બાજુમાંથી દસકો લીધો એટલે અહીંયા બારની જગ્યાએ કેટલા થશે અગિયાર તો અહીંયા એક ઓછા થશે બારમાંથી એક ઓછા થશે એટલે અગિયાર આવશે અહીં દસમાંથી પાંચ કાઢો તો પાંચ હવે અગિયારમાંથી ત્રણ બાદ કરો તો કેટલા બસે આઠ હવે અહીંયાથી પણ દસકો લીધો હતો તો અહીંયા પણ ઓછા થશે તો ચારની જગ્યાએ કેટલા આવશે ત્રણ આવશે ત્રણ આવશે એટલે ત્રણમાંથી બે નીકાળો તો ત્રણમાંથી બે જાય તો એક તો જવાબ શું મળે છે અઢાર રૂપિયા અને પચાસ પૈસા હવે પચાસ રૂપિયા અને પચાસ પૈસા ઓછા ત્રેવીસ રૂપિયા અને પચાસ પૈસા તો જીરો ના જીરો પાંચમાંથી પાંચ જાય તો જીરો હવે અહીંયા શું કરવાનું છે દસકો લેવો પડશે તો દસકાના દસ લખીશું બાજુમાંથી એક ઓછું થશે તો ચાર આવશે હવે દસમાંથી ત્રણ જશે તો સાત બચશે ચારમાંથી બે જાય તો બે જવાબ શું મળે છે તો સત્યાવીસ રૂપિયા સત્યાવીસ રૂપિયા મળે જવાબ આપણને સત્યાવીસ રૂપિયા મળે છે હવે બાળકો પુસ્તક તરફ ધ્યાન દોરીએ તો પ્રશ્ન નંબર પાંચમાં તમારી પાસે ત્રીસ રૂપિયા છે નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે તો તમે ત્રીસ રૂપિયા લઈને બજારમાં જાઓ છો અને આ બધી નીચે આપેલી વસ્તુઓ ખરીદી કરો છો તો તમારી પાસે કેટલા રૂપિયા વધે છે એ આપણે જોવાનું છે તો પહેલાં પૂછ્યું છે કે એક દડો એક ડીંગલી અને એક જીરાફનું રમકડું તો આ ત્રણ વસ્તુ તમે ખરીદી છે તો ત્રણ વસ્તુની તમે કેટલી કિંમત ચૂકવી છે અને એક કિંમતમાંથી તમે ત્રીસ રૂપિયા હતા તો ત્રીસ રૂપિયામાંથી એ કિંમત કેટલી થઈ અને પછી તમારી પાસે ત્રીસમાંથી કેટલા બચે છે તો વધેલી રકમ અહીંયા લખવાની છે તો આપણે જોઈએ તો દડાની કિંમત છે સાત રૂપિયા ડીંગલીની કિંમત છે આઠ રૂપિયા અને જીરાફની કિંમત છે છ રૂપિયા ને પચાસ પૈસા તો આપણે આ ત્રણ વસ્તુની ગણતરી કરીએ જીરોના જીરો પાંચના પાંચ સાતને આઠ પંદર પંદરને છ એકવીસ તો ટોટલ આપણી આ ત્રણ વસ્તુની ખરીદી આપણે કરી છે તો કેટલા પૈસા થાય છે એકવીસ રૂપિયા અને પચાસ પૈસા હવે આપણે શું કરવાનું છે કે આપણી પાસે કેટલા પૈસા હતા ત્રીસ રૂપિયા કેટલા રૂપિયા હતા ત્રીસ રૂપિયા હવે ત્રીસ રૂપિયામાંથી આટલા એકવીસ રૂપિયા અને પચાસ પૈસા બાદ કરવાના તો આપણે હવે બાદ કરીએ ત્રીસ રૂપિયા અને એકવીસ રૂપિયા અને પચાસ પૈસા તો જીરોના જીરો હવે અહીંયા આપણે શું કરવાનું છે દસકો લેવો પડે તો દસમાંથી પાંચ જાય તો પાંચ હવે અહીંયા પણ એક દસકો ઓછો થશે તો નવ આવશે હવે નવમાંથી એક બાદ થશે તો આઠ અહીંયા પણ એક બાદ થશે એટલે ત્રણની જગ્યાએ કેટલા આવશે બે આવશે હવે બેમાંથી બે જશે તો જીરો તો આપણે ત્રીસ રૂપિયા લઈને ગયા હતા એમાંથી આપણે દડાની કે દડો ઢીંગલી અને જીરાફની ખરીદી કરી તો ટોટલ એ ત્રણની ત્રણ વસ્તુની કિંમત થાય છે એકવીસ રૂપિયા ને પચાસ પૈસા તો આપણે ત્રીસમાં ત્રીસ રૂપિયા આપણે એ વ્યક્તિને આપીએ છીએ તો આપણને આપણી કિંમત એની થાય છે એકવીસ રૂપિયા ને પચાસ પૈસા તો આપણને કેટલી પૈસા પાછા મળે છે આઠ રૂપિયા ને પચાસ પૈસા તો આપણી પાસે આટલા વધે છે કે આઠ રૂપિયા ને પચાસ પૈસા તો આપણે અહીંયા લખી શકીએ કે ટોટલ કિંમત આપણે કેટલી ચૂકવી એકવીસ રૂપિયા અને પચાસ પૈસા હવે એમાંથી આપણે કેટલી વધી રકમ તો આઠ રૂપિયા ને પચાસ પૈસા હા તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ